ધોરણ આઠ વિષય ગુજરાતી પ્રથમ સત્ર પાઠ સાત દેશભક્ત જગડુશા ને લેખક છે રમણલાલ સોની અને એનો પ્રકાર નાટક જન્મ 1908 મૃત્યુ 2006 રમણલાલ પીતાંબરદાસ સોનીનો જન્મ અમરેલી જિલ્લાના મોડાસા તાલુકાના કોકાપુર ગામમાં થયો હતો. બંગાળી ભાષા અને સાહિત્યનો તેમને ગાઢ પરિચય છે. રવીન્દ્રનાથ ઠાકોર અને શરદબાબુના ઘણા પુસ્તકોનો તેમણે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. વિશેષ તેઓ બાળકાવ્યો, બાળ વાર્તાઓ અને બાળ નાટકોના સર્જક તરીકે જાણીતા છે. તેમની સાહિત્ય સેવા માટે 1996માં રંજીતરામ સુવર્ણચંદ્રક અર્પણ કરવામાં આવ્યો હતો. વિશ્વની લોકકથાઓ, ગ્રીસનો લોકકથા ભંડાર, સંત સાગર વગેરે તેમના જાણીતા પુસ્તકો છે. આખાઈ રાજ્યની આપત્તિમાં રાજા અને પ્રજા સમજપૂર્વક અને ધીરજપૂર્વક ઉકેલ લાવે તો સમસ્યા હળવી થઈ જાય છે. દાનવીર ભામાસાની જેમ એક જગડુશા પણ નગરશેઠ તરીકે માનવતાવાદી અભિગમ ધરાવે છે. આપમેળે એકઠી કરેલી કમાણી અને સંચિત કરેલા અનાજના કોઠારોને સંકટ સમયે પ્રજા માટે ખુલ્લા મૂકી દેનાર જગડુશાના દિલની ઉદારતાનો સરસ પરિચય લેખકે નાટક દ્વારા કરાવ્યો છે. સ્થળ પાટણ. સ્થળ એટલે જગ્યા. કેની જગ્યા છે? પાટણની. પાટણના રાજા વિશળદેવનો દરબાર, જે પાટણના રાજા વિશળદેવ છે એનો દરબાર છે. રાજા વિશળદેવ દરબાર ભરીને બેઠા છે, પણ સૌના મોં ઉદાસ છે. ઉદાસ એટલે ગમગીન, ખિન્ન છે. કેમ કે આખાએ દરબારમાં જાણે નિરાશાની ઘેરી છાયા ફરી વળેલી છે. જે આખો દરબાર છે એમાં નિરાશાની ઘેરી છાયા ફરી વળેલી, એટલે ચારેય બાજુ અત્યંત નિરાશાનું વાતાવરણ ફેલાઈ જવું. રાજાની સામે રાજ જોશી ટીપનું પહોળું કરીને બેઠા છે. ટીપનું મતલબ શું થાય? પંચાંગ. ટીપનું એટલે પંચાંગ. તે આંગળીના વેઢા પર આંકડા માળે છે. વેઢા એટલે આંગળીએ ઉપરના સાદાની રેખા, જે સાદાની રેખા ઉપર હોય એને શું કહેવાય? વેઢા. અને આંકડા માળે, આંકડા માળવા રૂઢિપ્રયોગનો શું થાય? ગણતરી કરવી. આંકડા માળવા એટલે ગણતરી કરવી. રાજા કહે, તે જોશીજી આ વર્ષે વરસાદ નથી શું? રાજાએ કહ્યું કે જોશીજી આ વર્ષે વરસાદ નથી શું? જોશી, મહારાજ મને થાય છે કે કાળવાની ઉચ્ચારતા મારી જીભ કપાઈ કેમ નથી જતી. કાળવાની મતલબ શું? કાળવાની એટલે કે ભયંકર આફત સૂચવનારી, ભવિષ્યવાણી અથવા અશુભવાની પણ કહી શકીએ આપણે. જીભ કપાઈ જવી એટલે બોલવાની હિંમત ન થવી. રૂઢિપ્રયોગનો શું અર્થ થાય? જીભ કપાઈ જવી એટલે બોલવાની હિંમત ન થવી. રાજા સમજી ગયો. હું સમજી ગયો. જોશી, હવે બોલવાની જરૂર નથી. એટલામાં બહારથી ઘણા લોકોનો પોકાર સંભળાય છે. એટલે અવાજ સંભળાય છે. અમને ખાવાનું આપો, અમને જીવાડો, અમે મરી જઈએ છીએ. બહારના લોકો શું કહે કે અમને ખાવાનું આપો, અમને જીવાડો, અમે મરી જઈએ છીએ. રાજા, મારી રાકડી રૈયત ભૂખે મરે છે. રાજા કહે, મારી રાકડી એટલે ગરીબડી, રૈયત એટલે પ્રજા, એ ભૂખે મરે છે. હવે તો એક આશા જગડુશાની રહી છે. પ્રધાનજી એમને તેડી લાવવા કચ્છ ગયા છે. આજકાલમાં આવી જવા જોઈએ. શું કે એક આશા રહી. કઈ? જગડુશાની રહી છે કે જે પ્રધાનજી છે એમને તેડી લાવવા માટે કચ્છ ગયા છે. આજકાલમાં તે આવી જશે. દરવાન કહે, પ્રવેશી રાજાને પ્રણામ કરી, મહારાજ
કચ્છના શાહ સોદાગર શેઠ જગદુશા પધાર્યા છે, પ્રધાનજી પણ સાથે છે. કચ્છના જે શાહ છે સોદાગર, એ જગદુશાએ પધાર્યા છે દરબારમાં, એ પ્રધાનજી પણ સાથે છે. રાજા કહે એકદમ ઉત્સાહમાં આવી, એકદમ એમને અંદર લઈ આવો.
જોટો મળવો મુશ્કેલ છે. લેખકે એવા દાનવીર અને માનવતાવાદી દેશભક્ત જગદુશાનો આ પાઠનો સરસ પરિચય કરાવ્યો.